नमस्कार दर्शक दोस्तों, सूरत चैनल ना चूंटणी चक्रव्यूह अंतर्गत टक्कर कार्यक्रम में आपनु हार्दिक स्वागत छे। टक्कर धारासभ्य श्री किशोरभाई वाकावाड़ा साथे। टक्कर सूरत शहर भारतीय जनता पार्टी ना भूतपूर्व प्रमुख श्री किशोरभाई वाकावाड़ा साथे। टक्कर श्री सुरती मोड वणिक समाज ना अग्रणी एवा श्री किशोरभाई वाकावाड़ा साथे। किशोरभाई आपनु हार्दिक स्वागत छे। सौथी प्रथम तो भारतीय जनता पार्टी नी बेधारी मीटिंग नी वात करीशुं। कदाच भारतीय जनता पार्टी नो जूनो कार्यकर्ता पण नाराज छे कि हिंदूवाद ने छोड़ी ने हवे तमे सरलतावादनी तरफ आगळ वधी रह्या छो, अने एने कारणे जे पण कोई हिंदू राष्ट्रनी खेवना राखतो तो तेनुं सपनुं साकार थई शके तेम नथी तेवुं लागी रह्युं छे। आ विषे तमारुं शुं मानवुं छे? तमे जो अमारे पोतानी सामान्य सभ्य जे बने छे तेनी रसीद पाछळ वांचो ने તો તેમાં બહુ સ્પષ્ટ શબ્દમાં રાખ્યું છે, સર્વ ધર્મ સંભાવ, દરેક ધર્મ પ્રત્યેનો સંભાવ હોવો જોઈએ। હવે હિન્દુ રાષ્ટ્ર એટલે શું? અહીંયા કોઈ રહેતો હિન્દુ ધર્મ પાળતો વ્યક્તિ પાકિસ્તાનની જાસૂસી કરતો હોય છતાં બી તેને બચાવવો, અને આ દેશને માટે જે મુસ્લિમો શહીદ થતા હોય તો તે મુસ્લિમ છે એટલા માટે હિન્દુ નથી એમ કહીને તેને તડછોડવો, હિન્દુની આખી વ્યાખ્યા સમજવાની બહુ જરૂર છે। આ દેશની અંદર રહેતા ભારતવાસી કોઈ પણ ધર્મ પાળતો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, એને રહેન કહેન ખોરાક બધે અલગ હોય, પણ જે આ માતા આ માતૃભૂમિથી જેમ જન્મ્યો છે, આ માતૃભૂમિને જે વફાદાર છે, આ માતૃભૂમિ માટે જેને ખેવના છે, આ માતૃભૂમિ માટે જેને કંઈ કામ કરવાની તમન્ના છે, તે તમામ વ્યક્તિ હિન્દુ છે અને તે માટેની માટે હિન્દુસ્તાન રાષ્ટ્ર છે। આ સત્ય ભારતીય જનતા પાર્ટીને હમણાં સમજાયું કે ભૂતકાળની અંદર પણ સમજાયું હતું? ભૂતકાળમાં હતું જ ને, તો ભૂતકાળમાં પણ આ જ હતું। આપ 1980 થી ભારતીય જનતા પાર્ટીની સભ્યપદની કોઈ પણ રસીદ લેશો તેમાં સર્વધર્મ સંભાવની વાત લખેલી જ છે, એટલે આ અત્યારે સત્ય સમજાયું છે ને, આ સત્ય છે જ। દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધી અને સુરત શહેર પશ્ચિમ મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીએ જેમને પસંદ કર્યા છે તેવા શ્રી કિશોરભાઈ વાકાવાલા, જેઓ બીજી ટર્મ માટે આ વિસ્તારમાંથી લડી રહ્યા છે, તેમની સાથે આપણે વાત કરી રહ્યા છે। કિશોરભાઈ, યુવાનોની વાતો થાય છે, મહિલાઓને સમર્થનની વાતો થાય છે, એક તરફ 33% મહિલાની વાત છે, 50% લઈ જવાની વાત છે, પરંતુ આ વાતો જ રહેતી હોય છે, જ્યારે પસંદગી કરવાની આવે છે ત્યારે ખરેખર તેઓને ઉતારવામાં આવતા નથી। ઉંમરની અંદર પણ હું એમ નથી કહેતો કે તમે વૃદ્ધ થઈ ચૂક્યા છો, પરંતુ સેકન્ડ લાઇન લીડરશિપની વાત છે, સેકન્ડ લાઇન કેડરની વાત છે, કંઈ કેટલાય નેતા એવા છે કે જેઓ 70મી સદી 7મી સદી પણ વટાવી ચૂક્યા હોય તેઓને પણ ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપવાનું પસંદ કર્યું છે, આ બધી વાતો કંઈ બેધારી નથી લાગતી? બેધારી વાત મારી પાસે સમજો, એક વસ્તુની ઈચ્છા પ્રદર્શિત કરવી, ઈચ્છા પ્રદર્શિત કરવી એટલે દાખલા તરીકે યુવાનોને તક મળવી જોઈએ, યુવાનો રાજકારણમાં સક્રિય રહેવા જોઈએ, મહિલાઓ 50% છે, મહિલાઓને 50% સ્થાન મળવું જોઈએ, પરંતુ સત્યની હકીકત પણ આવે છે ત્યારે આપણે જોઈએ છે કે સત્ય વિપરીત છે। વિપરીત એટલા માટે છે, મારી પાસે સમજાવજો, વિપરીત એટલા માટે છે કે જે યુવાનો છે એ ભારતીય જનતા પાર્ટીના એક એક સિદ્ધાંતો નીતિ નિયમોને હજુ એ લોકો ઘર સુધીમાં ઉતારી શક્યા નથી। મહિલાઓ રાજકારણમાંથી અલિપ્ત હોય છે, આજે આપ પણ દાખલા તરીકે મારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો, આપના ઘરમાં જશો શું એટલે શું છે આજે કંઈ કહ્યું હવે તમને સમજ નહીં પડે, તમે એમ જ કહેવાના છો, રાજકારણની વાત કરો છો તમને સમજ નહીં પડશે, અને હું પણ એમ જ કહું છું, મારે મૂળ કહેવાનો ભાવ શું, હું પણ મૂળ કહેવાનો ભાવ છે કે મહિલાઓ પુરુષ પ્રધાન દેશ છે, અને આ પુરુષ પ્રધાન દેશમાંથી મહિલા પ્રધાન અથવા તો મહિલાઓ સાથેને સંભાવની વાત કરે, સદભાવની જે વાતો ચાલે ને, તો જ આ વસ્તુ શક્ય બને, તેઓને તમામ સ્ત્રી શક્તિ છે તેનો ઉપયોગ થવો જોઈએ। આ ઉપયોગ ક્યાં થશે સાહેબ? કાનૂનથી તો બધું થઈ શકે છે, પરંતુ વિધાનસભામાં આ 6.5 કરોડની જનતા માટે જ્યારે દાખલા તરીકે કોઈ નીતિને ઘડતર કરવાનું હોય અને એ ઘડતરની અંદર એને પોતાને જો સમજ નહીં હશે તો શું નીતિને ઘડતર થશે? મૂળ પ્રશ્ન આ છે કે રાજકારણની અંદર બહેનો રસ લેતી થાય, નિયમ 50% કરો, 75% કરો, 80% કરો,
પરંતુ નિયમથી કદી પણ કોઈ વસ્તુ આપણે તમે નિયમ અનુસાર નથી કરી શકતા, અથવા જે ઈચ્છે છે નથી કરી શકતા. ફક્ત ને ફક્ત ખાલી આંકડાની દ્રષ્ટિએ જ કામ થાય છે. સક્ષમ વ્યક્તિ આવશે, મહિલા હશે, તો એને ચોક્કસ આપને તેને પ્રમોશન મળવું જોઈએ અને તેની જગ્યા પર બેસાડવું જોઈએ. તેની સરું સંમત છું. કિશોરભાઈ, સુરત પશ્ચિમની જો વાત કરીએ તો આ બેઠક ઉપરથી સુરતી મોઢ વણિક સમાજનું વર્ચસ્વ હંમેશા થયું છે. તમે બીજી ટર્મ માટે અત્યારે લડી રહ્યા છો, એની આગલી ટર્મમાં તમે હતા, તે પહેલાં હેમંતભાઈ ચપટવાળા હતા. જ્ઞાતિ જાતિના સમીકરણમાંથી કિશોરભાઈ આપણે બહાર ક્યારે આવીશું? બીજી જ્ઞાતિઓ પણ એવું ઈચ્છે કે એમનું પ્રતિનિધિત્વ થવું છે. હું તો એમ કહું કે કોઈ જ્ઞાતિ જ્ઞાતિ આની અંદર લાવવાની જરૂર નથી, યોગ્ય ઉમેદવાર હોવો જોઈએ અને તે જ પસંદ થવો જોઈએ. આવા સમીકરણોમાંથી કેમ બહાર નથી આવી શકતા આજની રાજકીય પરિસ્થિતિમાંથી? મારા અગાઉના વક્તવ્યમાં જ મેં કહ્યું છે, મહિલાઓ કે પુરુષો કે મોટી ઉંમરે વાત આપણે કરી જ આપી છે. મને પ્રશ્ન કર્યો તેમાં સક્ષમ વ્યક્તિ, સક્ષમ વ્યક્તિની જ્યાં શોધ થતી હોય, સમાજની વાત છોડી દો, હું સમાજથી બિલકુલ પર છું. હું વ્યક્તિગત રીતે મેં પહેલાં જ કહ્યું કે સમાજ ભારતીય જનતા પાર્ટી સંભાવની વાત વિચાર કરે છે. જોકે મારે દુઃખ સાથે કહેવું પડશે કે આ દેશ બિન સાંપ્રદાયિક છે, બિન સાંપ્રદાયિકતાને માનનારો છે, પરંતુ સૌથી વધુ વધુ સાંપ્રદાયિકતા ચાલતી હોય તો આ દેશમાં ચાલે છે. એ આપણા માટે દુઃખદ ઘટના છે, દુઃખદ બિના બી છે, એને સુધારવાની જરૂર છે. અહીંયા મોઢ વણિકને આપી છે એટલે જ્ઞાતિની વસ્તી વધારે, નોટ એટ ઓલ, એવું માનવાને કોઈ કારણ નથી. ટકાવારી પ્રમાણે જોશો, ટકાવારી પ્રમાણે ટોટલ મતદારોના 13% મતદારો ખાલી છે. કેટલા? મોઢવણી 13%. તેવી જ રીતે 12.5% મુસ્લિમ મતદારો પણ છે. તેવી જ રીતે 13%, 12%, 11%, 10% જૈન, પાટીદાર પટેલ, કોળી પટેલ, ગુર્જર ક્ષત્રિય, ઘણા મતદારો છે. જ્ઞાતિ બેઝ નથી. સવાલ આવે છે સક્ષમતાનો, અને સક્ષમતા હશે તો હું વ્યક્તિગત રીતે માનું છું કે અહીંના જેટલા કાર્યકરો બેઠા છે એ ભારતીય જનતા પાર્ટીના નામ પર ચૂંટાય, એ તો ઈચ્છનીય છે જ, પરંતુ પ્રજા એને પ્રેમ કરે, લોકો એને ચૂંટીને કાઢે, લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની, પરંતુ ફલાની વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય છે, અવશ્ય આપણે એને મત આપીશું. નામથી અને પાર્ટીથી બંને રીતે જ્યારે વખણાશે તે વ્યક્તિ સક્ષમ કહેવાશે, અને ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો જે છે, ભારતીય જનતા પાર્ટી જે છે, આપણે ઘણા સિદ્ધાંતો છે. દાખલા તરીકે આપણે રામ મંદિરનો પ્રશ્ન બી કરતા હશો કે રામ મંદિરનો પ્રશ્ન બી આવશે. તમે જે લાઈન ઉપર તમે જે પ્રશ્નો કરી રહ્યા છો, તમારી પાસે રામ મંદિરનો પ્રશ્ન પણ આવશે જ. કોઈ મુદ્દા છોડાતો નથી, મુદ્દા પાછા ઠેલાય છે સમયને સંજોગોને. અને કોઈ ક્રાંતિ આવતી હોય ને સાહેબ, તો ક્રાંતિ તાત્કાલિક નથી આવતી, ક્રાંતિને આવતા ઘણો સમય લાગે છે. સતી પ્રથા બંધ થઈ હોય તો 300 વર્ષ થયા, બાળ વિવાહ બંધ થયા હોય તો 150-200 વર્ષ પહેલાં, એટલું જ નહીં પુનઃલગ્નને પણ વિચાર સુધા નહોતા કર્યો તો ત્યાં પુનઃલગ્ન પણ થવા મળ્યા છે. મૂળ મારો કહેવાનો ભાર ખાલી એટલો છે કે આ સામાજિક ક્રાંતિ જે છે એ સામાજિક ક્રાંતિ તાત્કાલિક અમલમાં નહીં, એને કાયદાથી અમલમાં નહીં મૂકી છે, એને ફક્ત ને ફક્ત લોકોના દિલની અંદર ચાહના જાગે, લોકો તે માટે વર્ષો માટે તૈયાર થાય, માનસિક તરીકે. આજની તારીખમાં બી હું આપણે વાત કરીશ, દાખલા તરીકે અગ્નિદહનો સ્મશાન ગમે છે, અગ્નિદહનો અગ્નિદહ માટે લઈ જવામાં આવે છે સબને. આજે કેટલો સમાજ ફક્ત ને ફક્ત લાકડાનો આગ્રહ કરે છે, જેનાથી લાકડાથી પોલ્યુશન થાય છે, જંગલો ઓછા થઈ રહ્યા છે, ઇલેક્ટ્રિક સગડી છે છતાં બી ઘણો ઉપયોગ નથી થતો. એટલે જે માન્યતાઓ છે, આ માન્યતાઓને તમે કેવી રીતે ધીમે ધીમે લોકોના મગજમાંથી દૂર કરી શકો એ બહુ જરૂરી છે. દર્શક મિત્રો, કિશોરભાઈ વાકાવાળા આપણા ધારાસભાના પ્રતિનિધિ હતા, એટલે ધારાસભાના જે કેટલાક પ્રશ્નો તેને સમજવાનો પ્રયાસ કરીશું. કંઈ કેટલીય વખત એવું બન્યું હશે કે ધારાસભાની અંદર તમને કંઈક કહેવા માટેનું મન હોય, તમારે તમારા પ્રશ્નોની રજૂઆત કરવી હોય, પરંતુ લોકશાહી પ્રક્રિયાની અંદર પાર્ટી લાઇનની અંદર રહીને પ્રશ્નોની રજૂઆત કરવી એ બહુ અઘરું કામ બની જતું હોય છે, એટલે કોઈક વખત તમારે તમારો પ્રશ્ન પૂછવો હોય તો પણ તમે ન પૂછી શકો એવું બને, અને તેથી કદાચ તમારું પ્રતિનિધિત્વ ધારાસભાની અંદર કે વિધાનસભામાં ઓછું હોય તેવું પણ લોકોને પ્રતીત થાય, આવું બન્યું જ ખરું? રોજના જ એલએક્યુ આવતા હોય છે,
લેજિસ્લેટિવ એસેમ્બલી ક્વેશ્ચનરી જે હોય છે રોજનું એક કલાક હોય છે. આ એક કલાકની અંદર રોજના 200 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્નોની પર ચર્ચા વિચારણા ચાલે છે એક કલાકમાં. વધુમાં વધુ 6, 7, 8 સુધી પહોંચી શકાય છે, પછી આગળ જઈ નથી શકાતું. એનો અર્થ નથી, એવો નથી રહેતો કે ઘરે ટૂંપો દેવામાં આવે છે. સર, જેવી રીતે લોકશાહીની અંદર તમે જે તે કંઈ બોલવાને માટે અધિકાર છો, તમે તમારા વિચાર વર્તન તમે આપને રજૂ કરી શકો છો, પરંતુ તમને સ્વચ્છંદ, તમે સ્વતંત્ર છો, સ્વચ્છંદ નથી. એટલું ખ્યાલ રાખો. ભારતીય જનતા પાર્ટીની બી આ જ પરિસ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીના પણ નોર્મ્સ અને નિયમો છે. ભારતીય જનતા પાર્ટી પોતાના સભ્ય પાસેથી અમુક પ્રકારની અપેક્ષાઓ રાખતી હોય છે, સદસ્ય બનાવે છે, તે સોગંદવિધિ લેવડાવે છે. આપણે ત્યાં કાયદા અને કાનૂન બનાવ્યા છે. પક્ષમાં રહીને તમારે કાયદા કાનૂનનું તેનું પાલન કરવાનું છે. આ તમામનો તમારે અમલ કરવાનો છે. આવા સંજોગોની અંદર એને તમે જો ઘરોએ ટૂંપો દેવાની વાત કરતા હો તો હું માનું છું એ ભલે તમને લાગતું હોય, પણ મને લાગતું નથી. કિરીટભાઈ, સંગઠન અને ચૂંટાયેલી પાંખે બે અલગ વસ્તુ છે. તમે સંગઠન ચલાવી ચૂક્યા છો અને હવે તમે ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિ છો, પરંતુ આ બંને વચ્ચેનું સંકલન સાધવું ખૂબ અઘરું હોય છે. આર યુ કમ્ફર્ટેબલ? તમે સંગઠનની અંદર જેટલા સફળ રહ્યા હતા એટલા ચૂંટાયેલી પાંખની અંદર સફળ થયા છો ખરા? હા, બિલકુલ ચોક્કસ. સંગઠન અને વહીવટ એ તમને કહું છું કે કોઈ પણ રાજકીય પક્ષનું એક વેહિકલ છે, એક વાહન છે, જેના બંને પૈડા સમાન છે. ચાબુક સંગઠકના હાથમાં હોય છે અને ચૂંટાયેલી પાંખની અંદર ચાબુક પ્રજાના હાથમાં હોય છે. એક વસ્તુ તમે ગઈકાલે જો અમારા હુકમચંદ યાદવજી એમપી બિહારના આવ્યા હતા, એમને જે કહ્યું છે તે બહુ સરસ કહ્યું હતું. શું કે પહેલાં રાજાઓ અથવા રાણીના પેટમાંથી જે જન્મ લે છે તે જ રાજકોટ બને છે. રાજમાતા કહેવાતી હતી, આજે રાજમાતા આપણી બેલેટ બોક્સ બની ગયું છે. શું આ એમનો સવાલ હતો? આ બેલેટ બોક્સ એ અગત્યની વસ્તુ છે. તમે એમ કહેશો કે વહીવટમાં લોકોએ ચૂંટી ગયું છે, જોકે લોકશાહી પદ્ધતિની વધુમાં વધુ જો વાતો કરતા હોઈએ તો હું એક વાત ચોક્કસ કહીશ કે લોકશાહીની અંદર 40, 45, 48, 50% મતદાન થાય છે. 50% મતદાનમાંથી સ્વાભાવિક છે કે 46% મતદાન ભારતીય જનતા પાર્ટીને મળે, 42% કોંગ્રેસને મળે, બાકીના બીજા અધર્સ બધા સ્વતંત્રને અપક્ષને લઈ જાય. એનો અર્થ એ થયો, માનો કે 46% ભારતીય જનતાને પાર્ટીને મળી એટલે 100એ 23 મત મળ્યા. આ 23 મત 100માંથી લઈ જનાર વ્યક્તિ અથવા મતદાર છે એ સત્તા ઉપર બેસે છે. આ એક આપણી લોકશાહીની વિતંબના છે, એને કેવી રીતે હલ કરવું. અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી ફરજિયાત મતદાનનો થીમ લઈને આવી છે અને તેને આપણે અમારા વિધાનસભાની અંદર પસાર પણ કર્યો છે. સદનસીબે કે બદનસીબે, સદનસીબે અમે લાવ્યા છે ને બદનસીબે મંજૂર નથી કરતા રાજ્યપાલ પાસે જઈને અટવાઈ ગયો છે. ફરજિયાત મતદાનથી શું સજાની કોઈ જોગવાઈ નથી, મેન્ડેટ રહેલી છે મતદાન કરવું જોઈએ. તમને મતદાન માટે કમ્પલસરી મતદાન કરવું જોઈએ આટલી જાહેરાત આપીએ છે. અને જાહેરાત આપ્યા છતાં પણ તો કે જેને મત નહીં આપો તેને શું કહું? લોકશાહીને મત નહીં આપવાનો પણ અધિકાર છે. આ એક પ્રશ્ન પછી થયો હતો અને તેનો પણ અમે બહુ વ્યવસ્થિત રીતે જવાબ આપ્યો છે. તમે કોઈ પણ પક્ષને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હોય, કોંગ્રેસનો ઉમેદવાર હોય, બીએસપીનો હોય, એસપીનો હોય, કોઈ પણ પક્ષનો ઉમેદવાર હોય, એનસીપીનો હોય, એના ઉમેદવાર જો તમને નહીં ગમતા હોય તો તેને માટે બીજું એક નીચેનું ખાનું રાખ્યું છે, કોઈ ગમતું નથી એટલે મતદાન નથી કરતો. આ પણ એક ખાનું છે. પરંતુ મતદાન મથક જવું એ બહુ અઘરું છે અને ભારતીય જનતા પાર્ટી આ પ્રકારનું બિલ લાવ્યું છે, પરંતુ બિલ મંજૂર કરવામાં આવતું નથી. દર્શકમિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ. સુરત પશ્ચિમ વિધાનસભા મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વર્તમાન ધારાસભ્ય કિશોરભાઈ વાકાવાલા સાથે આપણે સુરત ચેનલના ટક્કર કાર્યક્રમમાં આગળ વધીએ. આપનો મત વિસ્તાર એટલે ઝીલ કે ઉસપાર, આખો તાપી નદીનો એક કાંઠાનો વિસ્તાર. આ વિસ્તારની અંદર મહાનગરપાલિકાના
જેટલા બી ચૂંટાયેલા કોર્પોરેટરો છે બધા જ ભારતીય જનતા પાર્ટીના છે. એટલે આમ જોવા જાય તો કોંગ્રેસનું એ રીતે અસ્તિત્વ ખૂબ ઓછું છે. ધારાસભ્ય તો આપ છો જ, એટલે બીજા કોઈનો સવાલ ઉપસ્થિત નથી થતો. સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીના છે. આ પરિસ્થિતિ કેવી રીતે શક્ય બની? કેવી રીતે કોંગ્રેસને તમે જળમૂળથી આ વિસ્તારમાંથી ઉખેડી શક્યા, અથવા તો તેની પાછળ કયા પરિબળો જવાબદાર છે તે મારે જાણવું છે. સવાલ તમે મને પૂછો છો અને કાર્ય કરનારા બધા મતદારો છે, મતદારોના દિલમાં શું છે એ મારે બોલવાનું હોય? બહુ સ્વાભાવિક છે. હું એમ માનીશ કે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો, ભારતીય જનતા પાર્ટીના અમારા અહીંના સંનિષ્ઠ કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીનું મને એનું સંગઠન, આ તમામ લોકો સાથે જીવંત સંબંધો રાખતી થયું છે. પ્રશ્ન પાણીનો હોય, પ્રશ્ન સુએજનો હોય, પ્રશ્ન લાઇટનો હોય, પ્રશ્ન ગાંધીનગરનો હોય, તમામની અંદર તેઓને પ્રજાની વાચાને પહોંચાડવાનો સંનિષ્ઠ પ્રયાસ અહીંના તમામ પદાધિકારી, ચૂંટાયેલી પાંખના વ્યક્તિઓએ કર્યો છે. અને એટલા જ માટે તમે પ્રજાના અવાજને વજન આપી રહ્યા છો, પ્રજાની સાથે તમે રહેવાના છો, કારણ કે તેઓએ તમને મત આપ્યા છે અને તેઓની પસંદગી નાપસંદગી તમે પોતે બી સમજો છો. તમને પસંદ હશે તો એ પસંદ તમે સ્ટ્રોંગ રજૂઆત કરો છો, ના પસંદ હશે તો તમે કાર્યકરને કહી બી શકો છો, અથવા તો દાખલે મતદારને કહી શકો છો કે આપની રજૂઆત છે પણ યોગ્ય નથી, તો એ પોતે બી સમજી શકે છે. અહીં બધા મધ્યમ વર્ગના લોકો છે, પરંતુ મધ્યમ વર્ગના લોકો બી સમજ્યું છે, રાજકારણ સમજે છે. એને મહિને આખરે દાખલા તરીકે પોતાની જીવનદોરી માટે, જીવન નિર્વાહ માટેના બે પાસાને ભેગા કરવા પડતા હોય તો એને કેમ પ્રકારે કરતો હોય છે. પરંતુ રાજકીય સૂઝ અને બૂઝ અહીંના તમામ મતદારોમાં છે એ હું ચોક્કસ કહીશ. કિશોરભાઈ, ગુજરાત પરિવર્તન પાર્ટી નામનું જે પરિમાણ આ ચૂંટણીમાં ઉમેરાયું છે તે ચોક્કસ કેટલીક જગ્યા ઉપર તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરશે, કારણ કે તેમાં જે મિત્રો છે તે બધા ભારતીય જનતા પાર્ટીના કેસરિયાને વરેલા હતા, પરંતુ નારાજ થઈને દુભાઈને તેઓએ તમારી પાર્ટી છોડી છે. એટલે એ ફેક્ટરને બી તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. કદાચ પશ્ચિમમાં તેની અસર નહીં રહે એ બની શકે, પરંતુ ગુજરાત પરિવર્તન પાર્ટીના રોલને, એની ભૂમિકાને તમે કેવી રીતે મૂલવો છો? લોકશાહીની અંદર કોઈને પણ પોતાનો વિચાર, પોતાનો મત રજૂ કરવાનો અધિકાર હોય છે. ગુજરાત પરિવર્તન પાર્ટીના તમામ સદસ્યો, તમે ઇતિહાસ જોશો, આઝાદ થયા પછી આ દેશની અંદર કોઈ જનસંઘી નહોતો, કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક નહીં હતો. જનસંઘ કે એક કે બીજી અન્ય પાર્ટીઓના કોઈના નામો નિશાન નહીં હતા, ફક્ત અને ફક્ત કોંગ્રેસ હતા. હું ત્યાં સુધી કહીશ કે મારા પિતા બી કોંગ્રેસી હતા. જે પરિવર્તન આવતું જાય છે, વિચારોના પરિવર્તન આવતું છે, દરેક જણ તે પોતાના વિચારો તેને રજૂ કરવા માટે ના દેખાય છે, પણ લોકો બારીકાઈથી જુએ છે. મારો મૂળ સવાલ એ છે તે આટલો છે. લોકો 5 વર્ષે એ જાણે છે કે ચૂંટાયેલો પ્રતિનિધિ 5 વર્ષ દાવ લેશે, પછી 5 વર્ષ પછી તો મારે દાવ લેવાનો છે, હું એની પાસે બરાબર દાવ લઈશ એ ધ્યાનમાં રાખે છે, બારીકાઈથી જુએ છે, સૂક્ષ્મદર્શક યંત્રથી જુએ છે કે એ કોઈ પણ વ્યક્તિ એકમાંથી બીજો છૂટો પડે છે, એ છૂટા પડવાનું કારણ શું છે, અને જો કારણ યોગ્ય હોય તો તેને પસંદ કરે છે, કારણ યોગ્ય નહીં હોય તો તેને પસંદ નથી કરતા. એ ગુજરાતની અંદર સિદ્ધ થયેલી વસ્તુ છે. અને એમાં કોઈ, હું માનું છું કે કોંગ્રેસમાં 1975 પહેલાં, અરે ગુજરાતની અંદર 1975 પહેલાં કોંગ્રેસ સત્તા પર હતી જ. કાળો દિવસ આવ્યો, બધા જેલમાં ગયા, એક પરિવર્તન આવ્યું, સામાજિક પરિવર્તન. મતદારોની અંદર 75થી સત્તાથી વંચિત એક પક્ષ છે. આ એક પક્ષ જે સત્તાથી વંચિત છે, પ્રજા એ કાળા દિવસને આજેય ભૂલી નથી શકતી. મૂળ કહેવાનો ભાવ શું કે સત્તા પર આવ્યા પછી જો હું એમ માનીશ કે હું રાજા બની ગયો છું તો એ મનમાંથી કાઢી મૂકે, કારણ કે તમારી પર વોચ રાખવાનો માણસ 5 વર્ષે તમને ધ્યાનમાં લેવાનો જ છે. અને હું ગુજરાતીની, આ દેશની જનતાને ધન્યવાદ આપવા માગું છું કે 5 વર્ષ સુધી ધૈર્ય રાખીને પણ દરેકને પોતાનું સ્થાન બતાવે છે અને બતાવે જ છે. કયા પ્રાણ પ્રશ્નો હજુ બાકી છે,
હું જો ઉલ્લેખ કરતો હોઉં તો બે વાત ખાસ કરીને, તાપી નદીના પાણીની ભાગીદારીની, પાણી કોનું, પાણી પર કોનો અધિકાર, પાણીના પૈસા શા માટે સુરત પાસે માંગવામાં આવે. બીજો પ્રશ્ન જીબીનો અંધારપટ, એને કારણે સમસ્યાઓનું સર્જન. આ બે પ્રશ્નો તો હું જાણું છું, કદાચ એ આ વિસ્તારના બીજા અનેક પ્રશ્નો પણ હોઈ શકે. બાળા યોજના હજુ અધૂરી હોઈ શકે, કે હજુ પણ રાંદેર અને અડાજણ વિસ્તારની ને પાલ વિસ્તારની જનતા પાણીના ભયથી થરથર કાંપે છે. સપ્ટેમ્બર મહિનો આવ્યો નથી કે સુરત ચેનલ ઉપર ફોનની હારમાળા શરૂ થઈ જાય, તે આજે પણ નિત્યક્રમ બની રહ્યો છે. આ પ્રશ્નો એ સિવાયના પણ કોઈ પ્રશ્નો જે હજુ બાકી રહી ગયા, તે પ્રશ્નો વિશેની થોડી છણાવટ કરો. એક બહુ સાચી વસ્તુ કહીશ તો, મેં અગાઉ પણ કહ્યું છે કે સુરત મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના શાસને આ લોકોની સુવિધાનો સંપૂર્ણ ખ્યાલ રાખ્યો છે. નગર શબ્દ કેવી રીતે આવ્યો છે મારે કહેવું નહીં પડે, કારણ કે નગર એટલે નર, ગ એટલે ગટર અને ર એટલે રસ્તા. આ નગરની વ્યાખ્યા છે. આ નગરને પરિપૂર્ણ કરીને હવે આ તમામ પરિપૂર્ણ થયા પછી લોકોની સુવિધાઓ તરફ જઈ રહ્યા છે. પાણી આપ્યા પછી આપણે સવાલ કરો, પાણી પર સરકારનો અધિકાર છે, ઓબ્વિયસલી સરકારે તેને નિયંત્રણ કરવાનું છે. આપ નર્મદા ડેમને પણ જુઓ, સરદાર સરોવર બની રહ્યું છે, એ તમામ પાણી પર આપનો અધિકાર નથી. મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો પણ અધિકાર છે, તમારે આટલું જ પાણી લેવાનું, એના લેખિત કોન્ટ્રાક્ટ થાય છે. અહીં તો સુરત દરિયાને મળે છે એટલા માટે આપણે સુરતને અધિકારની વાતો કરી રહ્યા છે, પરંતુ જલગાંવ અને ભૂસાવળમાં તમે તાપી નદી રોકી નાખો અને સુરતમાં પાણી નહીં આવવા દો તો પાણીની સમસ્યા નહીં થાય. સાહેબ થાય, ત્યાં મોટી મોટી નહેરો બને, કેનાલો બને, ત્યાં આગળ જો ઇરિગેશન સ્ટાર્ટ થઈ જાય અને અહીંયા પાણી નહીં આવે તો પરિસ્થિતિ શું થશે? રસ્તામાં આવતા બધા શહેરો નગરો બધા જ ભૂખ્યા અને ત્રસ્યા રહે. અને એટલા જ માટે સરકારનો એની પર અધિકાર છે અને સરકારે જ તેને મેન્ટેન કરવાનો હોય છે. જીબીના પ્રશ્નની અંદર તો બહુ સ્પષ્ટ વાત છે કે જીબીના જે પહેલી જે ફરિયાદો હતી એ તમામ ફરિયાદો આજે નાબૂદ થઈ ગઈ છે. અગાઉની ભારતીય જનતા પાર્ટી પહેલાંની બીજી સરકારો જે હતી એ તમામ સરકારો 3000 કરોડની વાર્ષિક ખોટ કરતી હતી. આજે નફો કરતી સંસ્થા થઈ છે અને આ કામની વહેંચણી પણ એમને એટલી વ્યવસ્થિત રીતે કરી છે. 4 ઝોન પાડીને આપણે ખાનગી કંપનીઓ બનાવીને એમને કામનું લોટ જીબીએ પોતે ઓછું કર્યું છે. સાહેબ, જીબીની અંદર વીજળીનું ઉત્પાદનની અંદર આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, 2015ની અંદર આ ગુજરાત અન્ય રાજ્યોને વીજળી વેચશે તેની ગેરંટી આપું છું. અમારા મિત્રો ઘણી વખત અમારી પર ફરિયાદ કરે છે કે તમે શું કર્યું, તમે તો કંઈ કરતા જ નથી, ખાનગી કંપનીઓ નાખે છે. અરે ભાઈ, ખાનગી કંપનીઓ નાખે છે, તમે અત્યારે ત્યાં નખાવી શકતા, પણ તમે નખાવી નથી શક્યા નથી. 108 નંબર વાત કરે તો કેન્દ્ર સરકાર સહાય કરે છે. અરે, કેન્દ્ર સરકાર આજે સહાય કરે છે, અમે ક્યાં ના પડે છે કે નથી સહાય કરતી, પરંતુ મહારાષ્ટ્રમાં કેમ નથી ચલાવતા? તમારે સત્તામાં જે રાજ્યો છે તમે કેમ નથી ચલાવતા? કારણ કે તેનું મેનેજમેન્ટ તમને નથી આવતું, અને મેનેજમેન્ટ નહીં આવતું હોય, લોકો એટલે જ મેં કહું છું કે બહુ સૂક્ષ્મ નજરે જોઈ છે અને એટલા જ માટે તમને જાકારો મળે છે. અમે સૂક્ષ્મ નજરને એટલી તીક્ષ્ણ કરી છે કે એમાં બીજો કોઈ બેક્ટેરિયા છે કે કેમ, એ બેક્ટેરિયાને શોધીને પણ અમે કાઢવાનો પ્રયત્ન કરે છે અને તેને તમામ શુદ્ધ રીતે ચલાવવાનો પ્રયત્ન કરે છે, અને એટલે માટે લોકો અમને પસંદ કરે છે. આ યોજના અને પૂરનો ડર, સાહેબ, જે વખતે ડર સ્વાભાવિક હોય છે. માણસ સહજ જ્યારે પણ પૂર આવે ત્યારે ડર લાગે, એની સાથે હું સંમત છું, પરંતુ આપણે પૂરને પણ કંટ્રોલ કરી શક્યા છે. કંટ્રોલ એટલા માટે કરી ગયા છે કે સિટીની અંદર ઓછામાં ઓછું પાણી દાખલ થાય શહેરની અંદર. આપ જોશો તો હવે ખાલી સુરતમાં એક જ વિસ્તાર એક એવડો રહ્યો છે, અડાજણ વિસ્તાર, કે ત્યાંથી હજુ શહેરી વિસ્તારમાં પાણી આવી શકે, એટલે કે અડાજણ વિસ્તારમાં આવી શકે. બાકી સામેની સાઈડ બધી પૂરી થઈ ગઈ છે. પહેલાં વેદ દરવાજાથી માંડીને બધું જ આવતું, ત્યાં તમામ આપણે પાળો બની ગયો છે. અહીં શીતલ સુધી પાળો આવી ગયો છે, થશે. અને 5 વર્ષ તો હજુ મારી પાસે સમય છે, 5 વર્ષમાં
આ પૂરું પૂર્ણ કરવા માટેને હું મારા તમામ શક્ય પ્રયાસો કરીશ. તમારા વિસ્તારમાં જોડાયેલા બીજા અનેક વિસ્તારો કે જે પહેલાં મહાનગરપાલિકાની હદમાં નહોતા અને હવે સમાવેશ થયો છે, અને તેથી તેઓ પાયાની સુવિધાઓથી વંચિત હોય એ પણ સ્વાભાવિક ઘટનાક્રમ છે. પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ એ પ્રયત્નમાં જે ઝડપ આવી જોઈએ તે ઝડપ નથી તેવી ફરિયાદ છે. નિખિલભાઈ, સુરતની પ્રજાને માટે ખાલી એટલું જ કહેવું છે, 1984માં આ સુરત મહાનગરનો વિસ્તાર વધ્યો હતો. 184 કિલોમીટરથી વધીને 114 કિલોમીટર એનો થયો કે 30 કિલોમીટરનો એરિયા વધ્યો હતો. આ 30 કિલોમીટરના એરિયાને સંપૂર્ણ તમામ સુવિધાઓ પૂરી પાડતા 30 વર્ષ લાગ્યા. 30 વર્ષ, 1984થી 2010 લગભગ 25-30 વર્ષ થયા. નવો વિસ્તાર આજે આવ્યો છે 114માંથી 334 કિલોમીટર, એટલે કે 200-300 કિલોમીટર. આજની તારીખની અંદર હું દાવા સાથે કહીશ કે 20 વર્ષ નહીં પરંતુ 10-12 વર્ષની અંદર તમામ વિસ્તારની અંદર પાણી સુએસ, આપણે સુએસ લાઈન અને વોટર ડ્રેન લાઈન, વરસાદી ગટરો પણ વરસાદના પાણી નહીં ભરાય એ સુવિધા ઊભી કરવા માટે બેઠા છે. અમારા અહીં કોર્પોરેટરો પણ બેઠા છે, એકદમ સક્ષમ છે. અહીંને માટે જે કામો કર્યા છે કે પહેલાં 8-5 વર્ષ પહેલાં જ જોતાશો વરસાદ પડે એટલે બધે પાણી ભરાઈ જતા. અમારા પાલનપુર રોડ ઉપરની પર અમારા મેહુલભાઈ પણ અહીં બેઠા છે, પૂછજો તમે. આ બધું જ આજે કંઈ દેખાતું નથી. હા, ધોધમાર વરસાદ પડે, 1 કલાકની અંદર 6-7-8 ઇંચ વરસાદ પડે તો પાણી ભરાઈ જાય, પણ નિકાલ બી તેટલો સમયમાં થાય છે. મૂળ કહેવાનો ભાવ શું કે કેરિંગ કેપેસિટી જ્યારે ઓછી થઈ જાય વરસાદના પ્રમાણમાં, જે પાણી આવે છે તે અને વહન કરવાની તાકાત એ ઓછી થાય તો પાણી ભરાય. પરંતુ એ ચોકઅપ નથી થતું. પ્રી મોન્સૂન કામગીરી બી સારામાં સારી ચાલે છે, એટલે એમ તો નહીં જ કહી શકાય કે હવે, અને લોકો હવે કામથી સંતોષ છે. લોકોની ફરિયાદને નિકાલ કરતાં પહેલાં 15-15 દિવસ લાગતા હતા ગટરમાં સળિયા મળવા માટે, લોકો ધક્કા ખાતા હતા. 7 દિવસે નહીં કરે એટલે પછી કોર્પોરેટરને પકડે ને કોર્પોરેટરને બીજા 3-4 દિવસ ધક્કા ખવડાવતા હતા. આજે એ દિવસો ગયા છે અને એ કામ વ્યવસ્થિત છે કે નથી, સળિયા મારવા પડતા. કારણ કે 2-3 ઇંચની જે લાઈનો હતી એ લાઈનો મોટી ગઈ ને 4-6 ઇંચની લાઈનો કરવામાં આવી છે. ગઈ ટર્મમાં મંત્રી બનવાની તમારી ઈચ્છા અધૂરી થઈ ગઈ, આ ટર્મમાં પૂરી થશે? મેં ક્યારે બતાવી કે મારી મંત્રી બનવાની ઈચ્છા હતી? અને આ ટર્મમાં પણ હું ડિક્લેર નથી કરતો કે મંત્રી બનવાની મારી ઈચ્છા છે. મનગઢત કહાની તમે મારા મોઢા પાસે બોલાવો એ બરાબર નથી. મેં કરી પ્રદર્શિત નથી કર્યું કે હું મંત્રી બનવાનો છું. છેલ્લી વાત, મતદાતાઓને આપ કયા વચનથી વધુ એક વખત બંધાવ છો? હું ગઈ વખતે પણ મેં કહ્યું હતું અને આ વખતે પણ એમ કહું છું કે મારી કામગીરી હું એવી કહીશ કે મારા પછીનો જે કોઈ ઉમેદવાર આવશે તેને કમસે કમ બધા એટલું તો પૂછે કે કિશોરભાઈએ કામ કર્યું તેવું તમે કરશો ખરા ને? આજ મારી જીત છે, બીજું કંઈ જ નહીં મળે. થેન્ક યુ વેરી મચ. દર્શક દોસ્તો, તો આ હતા ધારાસભ્ય શ્રી કિશોરભાઈ વાકાવાલા, સુરત ચેનલના ટક્કર કાર્યક્રમમાં. કિશોરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપને આગામી ચૂંટણીને માટે હાર્દિક શુભકામનાઓ. આ હતા સુરત શહેર પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, વર્તમાન ધારાસભ્ય કિશોરભાઈ વાકાવાલા પોતાના વિચારોની સાથે. આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને કેમેરામેન જયેશ કંસારાને ટક્કર કાર્યક્રમમાંથી રજા આપશો. નમસ્કાર.